કુમેઠા ગામના યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. ગઈકાલે પોલીસે લાફા માર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જરોદ પોલીસ સોમવારે સાંજે કોઈ માથાકૂટમાં કુમેઠા ગામે તપાસ માટે ગઈ હતી. આ સમયે કુમેઠા ગામે નવીનગરીમાં રહેતા નીતિન રમેશભાઈ પરમાર ઉંમર વર્ષ શાસ્ત્રે 27 કે જેઓ ત્યાં દુકાન પાસે હાજર હતા અને આ સમયે પોલીસને નીતિનને વગર વાંકે લાફા ઝીકી દઈ ગાડીમાં બેસાડી દીધો હતો તેવા આક્ષેપ સાંભળવા મળ્યા હતા. ત્યારબાદ તેણે છોડી મૂક્યો હતો અને આ બાબતે નીતિનને લાગી આવતા રાતના સમયે ખેસિયા વડે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી દીધો હતો. આત્મહત્યા કરવાનું કારણ તેને વગર વાંકે પોલીસે લાફા માર્યા તેવા આક્ષેપો આજે કરવામાં આવ્યા હતા. આ બાબતની જાણ DYSP આકાશ પટેલને થતાં તેઓ પણ જરોદ ગામે દોડી આવ્યા હતા અને હાલ પોલીસે એડી દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે અને જો તપાસ દરમિયાન આક્ષેપો સાચા પડશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ DYSP જણાવ્યું હતું. પડી ગઈ લેવા જ્યો તો હવે પડી ગઈ લેવા જ્યો તો તે ઊભો હતો તો અહીંયા જેવા ઉધર્યા એવા મારવા દર ગયા બે ચેન જેને વાગ્યા અને જરા વધારે ઝાપટો મારી હતી અને એ ગાડી એને ગાડીમાં બેહાડી દીધો અને આ છોકરો ભરણ પોષણ કરતો હતો. હવે આ લોકોને માર્યો ને ઘરમાં ઈમાનદારી હતો ને એટલે પબ્લિકની અંદર માર્યો એટલે એને લાગી આવ્યું સાહેબ એટલે લાગી આવ્યું એટલે ઘેર આવીને રાતે બધા 11 વાગ્યા ત્યાં પેલો એનો ભાઈ મરી ગયેલો એટલે બધા બે જ રહેતો હતો અહીંયા આગળ અને ખેસું લઈને ગયો હતો તો પોલીસ કોન્સ્ટેબલે વિચાર નહીં કરવાનો કે આ ભાઈ ખેસું લઈને આવ્યો છે તો એને કેમ મારવાની અધિકાર છે એને મારવાનો અધિકાર આલ્યો એટલે એને લાગી આવ્યું તે લાગી આવ્યું તો રાતે આવીને એને એને પછી આ પગલું ભરી લીધું સાહેબ. હવે જો છોકરો ગાડી લઈને ચાલુ જ કરીશ પહેલાં છોકરાને થપ્પડ મારે તો એ છોકરો બોલે કે ગાડી ચાલુ કરીને અમે નીકળી જઈએ તો એ છોકરાને ગાડી ચાલુ કરીને નીકળી દેલો અને છોકરાને ચાલુ ગાડી અને થપ્પડ મારી સાહેબ એ જે પોલીસવાળો હતો ને એને બધા જ પીધેલા હતા સાહેબ પોલીસવાળા બધા જ પીધેલા હતા અને આખા ફરિયામાં દંડો લઈને ફરતેલો એની વાક્યા જ છે દંડો લઈને ફરવાની એ જે જઈ તમે ઝઘડો કરેલો એ લોકોને કોને બીજાને હું મારવાની જરૂર હતી એને માર્યો અને એને એ લાગી જ્યું હાથગાર લાગી જ્યો કે મને માર્યો કામ બધાવત છે મારો શું ગુનો છે અને એને એમાં બેહાડી દીધો એ છોકરો બોલ્યો કે મને હું મેં શું કર્યું સાહેબ એવું બોલ્યો તો એને ગાડીમાં બેહાડી દીધો ગાડીમાં બેહાડ્યા પછી આ બધા ગયા ત્યાં એને ઉતાર્યો નીચે એને નીચે ઉતાર્યો ત્યાં પછી એ લોકો કીધું કે એનો શું ગુનો છે તો એ લોકોએ તોય માર્યું ને ત્યાં આગળ અને એકજણને નહીં માર્યા બે બધા આખા 3-4 છોકરાને માર્યા એવી રીતે ના મરાય ને સાહેબ અને જેવો આઘાત લાગી ગયો ને એને આઘાત લાગ્યો કે મારો ભય હતો તો મારો ન્યાય કરાવત એને એવું લાગ્યું અને એને એને લીધે એને ફોહો ખાઈ લીધો કે મારું મને માર્યો જ કમ એને છે અમારી એ જ માંગ છે જેવો અમારો છોકરો જયો ને એવો ન્યાય લાવો એ જેને માર્યો ને એને જે કાર્યવાહી કરો આગળ બસ બીજું કશું જોતું નહીં અમારે. તો મારા છોકરાનો શું અગુનો હતો તે પોલીસવાળાએ એને માર્યો એને આઘાત હા પોલીસવાળા નશાના હાલતમાં હતા એ પીધેલા હતા અને પછી આખું ફર્યું તૂટ્યું બધાએ એ છોકરાને બહાર કઢાયો અને પછી મારો છોકરો ઘેર આવીને રડતો હતો અને એને ચિંતા ભરાઈ જઈ કે મારો ભય અત્યારે મારો ભત્રીજો હજુ થોડાક જ દાડા હોલા જ દાડા થયા છે અને હું અપ થઈ ગયો ત્યારે એમ કે મારો ભય હોત તો અત્યારે મને દોટ કાઢી નહીં આવત એવું એના એવું મનને થઈ ગયું કે અત્યારે મને કેમ પોલીસવાળાએ મય પૂર દીધો પોલીસવાળાએ મને લાફો કેમ માર્યો એટલે એને આઘાત લાગ્યો. નિર્દોષને માર્યો છે નિર્દોષને માર્યો પુત્ર ગુમાવવાનો વખત આવ્યો છે. હા આવા સંજોગોમાં તમારો ન્યાય શું છે? મારો ન્યાય એ છે કે મારા છોકરાને આવું કામ આવું એ પોલીસવાળાએ માર્યું તારે મારો છોકરો આવો ગુમાઈ ગયો ને આ બધાનું પૂરું કોણ કરશે આવે કોઈ ઘરમાં છે નહીં આટલો મારો છોકરો એકલો હતો એને કાયદેસર મારે કારવારી જો બધું જોવે. ગઈકાલે રાત્રિના સમયે નીતિન રમેશભાઈ પરમાર ઉંમર વર્ષ 28 રહે ગામ કુમેઠા એક ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરેલાની વિગત જણાઈ આવેલ છે જે આધારે હાલ ED દાખલ કરી અને હાલ તપાસ ચાલુ છે. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જરોદ નાઓ તેની તપાસ કરી રહ્યા છે અને એ આધારે જો કોઈપણ પ્રકારના આક્ષેપ હશે અને એવું કંઈ જણાઈ આવશે તો અમે એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર જણાશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને હાલ ED તપાસ ચાલુ છે અને એનું PM કરીને આગળની વિધિ હાલ કરવાની તજવીજ ચાલુ છે. એ અંગે કોઈપણ વિગત આવશે તો તપાસ દરમિયાન એવું કંઈ જણાઈ આવશે તો એ આધારે પણ એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.